આપણો માર્ગ પૂર્વનો હોય ને એમનો માર્ગ પશ્ચિમનો બની શકે, પણ પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે, કરેલો વ્યવહાર એમને યોગ્ય લાગે ને આપણને એ લાગે અપરાધ, બની શકે, પણ પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે, આપણો દ્રષ્ટિકોણ આપણને સાચો લાગે ને એમને એમનો અભિગમ, બની શકે, પણ પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। એમની સફળતાને આપણે ઉત્સવ માન્યો ને આપણી સફળતામાં એ બળે, બની શકે, પણ પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। વિકટ સ્થિતિમાં આપણે સહારો બન્યા અને તેઓ બન્યા કંટક, બની શકે, પણ પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। એ તો ઋણાનુબંધ પૂરા કરવાના પગથિયા હતા, તું જ મંઝિલ માની બેઠો સાકેત, બની શકે, પણ પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। નમસ્કાર મિત્રો, જીવનને સુમધુર બનાવવા માટેના પ્રભુએ આપેલા આ કાવ્યના શબ્દો એ એક જ આંગળી ચીંધણું કરે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। એમનો વ્યવહાર એટલે કે સામેવાળી વ્યક્તિનો વ્યવહાર એમને સાચો લાગતો હોય અને આપણને અપરાધ લાગે, બની શકે કે એમની સફળતાને આપણે ઉત્સવ માન્યો હોય અને આપણી જ્યારે સફળતા આવે ત્યારે એ ઈર્ષ્યાથી બળતા હોય, પરંતુ પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। એમની વિકટ સ્થિતિમાં એટલે કે કોઈ પણ સ્વજન, કોઈ પણ મિત્ર, કોઈ પણ બિઝનેસ પર્સન, એમને આપણે મદદ કરી હોય એટલે કે એમની વિકટ સ્થિતિમાં આપણે સહારો બન્યા હોઈએ અને આપણી મુશ્કેલ સ્થિતિમાં એ કંટક બને, એવું પણ બની શકે, પણ પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। કારણ કે મિત્રો, ઘણીવાર એવી ઘટના આપણે સાંભળતા હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ એમની કદાચ એ સમયે આપણને મદદ કરવાની ભાવના હોય પણ સ્થિતિ ન હોય અને એમના એ સંયોગ એ આપણને કહી ન શકતા હોઈએ, કારણ કે આપણે પણ એવા સંયોગની અંદર ક્યારેક ને ક્યારેક મુકાતા હોઈએ છીએ અને એટલા માટે જ પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। અને મિત્રો, છેલ્લે જો આ એક વાત એને હૃદયસ્થ કરી દઈએ કે આ તો ઋણાનુબંધ પૂરા કરવાના પગથિયા હતા, પરંતુ આપણે જ એને મંઝિલ માની બેઠા હતા, પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। કોઈ પણ સ્થિતિનો સ્વીકાર કરીને, સામેવાળાના દ્રષ્ટિકોણ અને અભિગમને સમજીને જો આ મનને કેળવવામાં આવે તો ચોક્કસ જીવન સુમધુર બની જાય। જીવનની અંદર ક્યારેય કોઈ પણ સ્થિતિ આપણને અત્યંત દુઃખી અને અત્યંત વિકટ સ્થિતિની અંદર, અત્યંત વિષાદની સ્થિતિની અંદર ન મૂકી શકે, અને એના માટે જ આને ધ્રુવ મંત્ર બનાવી દઈએ કે પ્રાર્થના તો એ જ હોય ને કે ભગવાન એમનું ભલું કરે। નમસ્કાર મિત્રો, જો આ કવિતા ગમી હોય લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ।